दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको एक रेड बटन में सब्सक्राइब करके लिख रहा होगा, इसके पर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। कुछ करिए बस बड़ा बोले अब कुछ करिए। ओ कोई तो चल जिद फड़िए तू बेतरिए या मरिए। हाय कोई तो चल जिद फड़िए तू बेतरिए या मरिए। हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग। तो विद्यार्थी मित्रों, अपने धोरण 11 ની અંદર ચેપ્ટર નંબર 2 જૈવિક વર્ગીકરણ વિશે અભ્યાસ કરતા હતા, તેની અંદર આપણે લાસ્ટ લેક્ચર ની અંદર અભ્યાસ કર્યો હતો કે ભાઈ જે મોનેરા સૃષ્ટિ છે એ મોનેરા સૃષ્ટિને ફરીથી બે ભાગમાં વિભાજિત કરી છે। કઈ કઈ? તો કે એક આર્કિબેક્ટેરિયા અને બીજું યુ બેક્ટેરિયા। એની અંદર આપણે જે આર્કિબેક્ટેરિયા છે એનો અભ્યાસ કરી ચૂક્યા છીએ। આપણે જોયું હતું કે મોનેરા સૃષ્ટિ કઈ સૃષ્ટિ? તો કે મોનેરા સૃષ્ટિ। હવે આ જે મોનેરા સૃષ્ટિ છે તેને ફરીથી કેટલા ભાગમાં વિભાજિત કરી? તો કે બે ભાગમાં। કઈ કઈ? તો કે આર્કિબેક્ટેરિયા અને બીજું ક્યા? તો કે આપણે જોઈએ કે યુ બેક્ટેરિયા। વિભાજિત કરી છે। મોનેરા સૃષ્ટિની અંદર આમ જોઈએ તો બધા શેનો સમાવિષ્ટ થાય? બેક્ટેરિયાનો સમાવિષ્ટ થાય છે। ફરીથી જે આ યુ બેક્ટેરિયા છે, એટલે કે જે મોનેરા સૃષ્ટિ છે, આર્કિબેક્ટેરિયા અને યુ બેક્ટેરિયામાં સમાવિષ્ટ કરી છે। આર્કિબેક્ટેરિયામાં કેનો કેનો સમાવિષ્ટ થાય એ આપણે જોઈ ગયા કે વિપરીત પરિસ્થિતિમાં પણ જીવંત રહી શકે એવી સ્થિતિમાં, અને યુ બેક્ટેરિયાની અંદર ત્રણ પ્રકારના બેક્ટેરિયા આવે છે કે પ્રકાશ સંશ્લેષી આવે છે। ક્યાં ક્યાં આવશે? તો કે એક પ્રકાશ સંશ્લેષી, બીજું રસાયણ સંશ્લેષી એક પ્રકાશ સંશ્લેષી રસાયણ સંશ્લેષી ત્રીજું વિષમપોષી અને ચોથું અમુક બેક્ટેરિયા એવા છે કે જે કેવા છે કે રોગકારકો। આટલી વિસ્તૃતનો આપણે અહીં શું કરવાનો છે? અભ્યાસ કરવાનો છે। યુ બેક્ટેરિયાની અંદર કેનો કેનો અભ્યાસ કરવાનો છે? પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા, રસાયણ સંશ્લેષી બેક્ટેરિયા, વિષમપોષી બેક્ટેરિયા અને રોગકારકો છે, આટલી વસ્તુનો અભ્યાસ કરવાનો છે। હવે એની અંદર આપણે જો યુ બેક્ટેરિયાની વાત કરીએ તો આ જે યુ બેક્ટેરિયા છે એને બીજું સત્ય બેક્ટેરિયા તરીકે પણ ઓળખવામાં આવે છે। શું કહેવામાં આવે? તો કે યુ બેક્ટેરિયાને બીજું કહેવામાં આવે છે સત્ય બેક્ટેરિયા। યુ બેક્ટેરિયાને બીજું શું કહેવામાં આવે છે? સત્ય બેક્ટેરિયા તરીકે પણ ઓળખવામાં આવે છે। તો આ જે સત્ય બેક્ટેરિયા છે એની અંદર આપણે જોઈએ કે યુ બેક્ટેરિયા કેવા છે? સત્ય બેક્ટેરિયા છે અને હજારોની સંખ્યામાં હોય છે। કેવા હોય છે યુ બેક્ટેરિયા છે? તે હંમેશા સમૂહમાં, એટલે કે હજારોની સંખ્યામાં જોવા મળે છે। અને એ ઉપરાંત આ જે યુ બેક્ટેરિયા છે એ શું ધરાવે? તો કે સખત કોષ દિવાલ ધરાવે છે। શું ધરાવે છે? સખત કોષ દિવાલ, એકદમ મજબૂત કોષ દિવાલ ધરાવે છે। અને એ ઉપરાંત જો કશાની હાજરીથી તેને બે ભાગમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે, એટલે કે જો કશાની હાજરી હોય
तो केवा हशे चलित अने एनो मतलब एम के जो कशानी गैरहाजरी हशे तो केवा हशे अचलित। तो आपणे जोईए के यू बेक्टेरिया छे मोनेरा सृष्टि ने बे भाग में विभाजित करी थी आर्की बेक्टेरिया ने यू बेक्टेरिया नी अंदर। हवे एनी अंदर आपणे जोयुं हतुं के जे यू बेक्टेरिया आर्की बेक्टेरिया आपणे लास्ट लेक्चर नी अंदर शीखी गया छे। यू बेक्टेरिया छे एनी अंदर त्रण प्रकार जोवाना चार प्रकाश संश्लेषी बेक्टेरिया छे अमुक यू बेक्टेरिया। अमुक यू बेक्टेरिया छे ते केवा छे रसायण संश्लेषी छे अमुक छे विषमपोषी छे ने अमुक केवा छे रोगकारको छे। एनी अंदर आपणे जोयुं के यू बेक्टेरिया ने बीजुं शुं कहेवामां आवे तो के सत्य बेक्टेरिया कहेवामां आवे। यू बेक्टेरिया की कोष दीवाल केवी होय सखत होय एकदम मजबूत होय अने यू बेक्टेरिया में जो कशानी हाजरी होय तो चलित होय कशानी गैरहाजरी होय तो अचलित होय। हवे एनी अंदर जोईए के अहींया आपणे सौप्रथम वात करी प्रकाश संश्लेषी। आपणे सौप्रथम केनी वात करशुं तो के प्रकाश संश्लेषी बेक्टेरिया। पहेली आपणे केनी वात करवानी छे तो के प्रकाश संश्लेषी बेक्टेरिया। हवे आजे प्रकाश संश्लेषी बेक्टेरिया छे ते तो के तेमा केनो समाविष्ट थाय के साइनो बेक्टेरिया। केनो समाविष्ट थाय छे साइनो बेक्टेरिया। क्या बेक्टेरिया छे साइनो बेक्टेरिया। आजे साइनो बेक्टेरिया छे तेनो समाविष्ट केमा करवामां आव्यो छे तो के प्रकाश संश्लेषी बेक्टेरिया मां करवामां आव्यो छे। साइनो बेक्टेरियानुं बीजुं नाम छे नील हरित लील। એનું બીજું નામ શું છે નીલ હરિત લીલ અને બીજું શોર્ટમાં કહેવામાં આવે છે બીજીએ બ્લુ ગ્રીન આલ્ગી। બ્લુ ગ્રીન આલ્ગી શું કહેવામાં આવે છે તો કે બ્લુ ગ્રીન આલ્ગી બરોબર છે। તો આપણે જોઈએ કે પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયામાં કયા યુ બેક્ટેરિયાનો સમાવિષ્ટ થાય તો કે પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયાનું ઉદાહરણ છે સાયનો બેક્ટેરિયા। સાયનો બેક્ટેરિયા છે ને બીજું નીલ હરિત લીલ પણ કહેવાય અને ઘણી વખત ઇંગ્લિશ નેમ બ્લુ ગ્રીન આલ્ગી બીજીએ તરીકે પણ એને ઓળખવામાં આવે છે। હવે આપણે જોઈએ કે આ પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા છે તો આપણે જોઈ ગયા કે કોઈ પણ સજીવ જો પ્રકાશ સંશ્લેષણ કરતું હોય એનો મતલબ એમ કે એની અંદર શું હોય તો કે હરિત દ્રવ્ય જોવા મળે છે। શું જોવા મળે છે હરિત દ્રવ્ય। હું હરિત કણની વાત નથી કરતો હરિત દ્રવ્યની વાત કરું છું કારણ કે હરિત કણ તો માત્ર વનસ્પતિ કોષમાં જ હોય બેક્ટેરિયામાં આવી અંગિકાઓ નથી હોતી પટલમય અંગિકાઓ બેક્ટેરિયાની અંદર ન હોય કારણ કે બેક્ટેરિયા કેવા છે તો કે આદિ કોષ કેન્દ્રીય કોષ છે। બેક્ટેરિયા કેવા છે આદિ કોષ કેન્દ્રીય કોષ છે એટલે બેક્ટેરિયાની અંદર હરિત કણ જેવી અંગિકા ન હોય પણ બીજી અંગિકા હોય જેમ કે આપણે જોઈ ગયા હતા ક્રોમેટોફોર છે મેસોઝોમ્સ છે આ બધી અંગિકાઓ હોય એવા ભાગો હોય અને એને કારણે શું એની અંદર હરિત દ્રવ્ય હોય તો સાયનોબેક્ટેરિયા પ્રકાશ સંશ્લેષી કરી શકે એનું કારણ શું કારણ કે લીલી વનસ્પતિ જેવું હરિત દ્રવ્ય ધરાવે છે। શું ધરાવે છે તો કે લીલી વનસ્પતિ જેવું શું ધરાવે છે હરિત દ્રવ્ય ધરાવે છે અને એને કારણે એ શું કરી શકે છે પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે। તો આ હરિત દ્રવ્ય તરીકે શું હોય આપણે ખબર હોવી જોઈએ ક્યુ રંજક દ્રવ્ય હોય હરિત તો એના માટે જવાબદાર છે ક્લોરોફિલ એ। ક્લોરોફિલ એ ક્યુ રંજક દ્રવ્ય જવાબદાર છે ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ એ છે કયા રંગ માટે જવાબદાર છે તો કે લીલા રંગ માટે જવાબદાર છે। કયા રંગ માટે જવાબદાર છે લીલા રંગ માટે જવાબદાર છે। તો સાયનોબેક્ટેરિયા જેને નીલ હરિત લીલ પણ કહેવામાં આવે છે બ્લુ ગ્રીન આલ્ગી આ જે સાયનોબેક્ટેરિયા છે કેવી વનસ્પતિ તો કે લીલી વનસ્પતિમાં જોવા મળે છે એવું હરિત દ્રવ્ય જોવા મળે એટલે પ્રકાશ સંશ્લેષણ કરી શકે। હરિત દ્રવ્યમાં ક્યુ રંજક દ્રવ્ય હોય તો કે ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ એ છે કેના માટે જવાબદાર છે તો કે લીલા રંગ માટે જવાબદાર છે। તો એ ઉપરાંત આપણે જોઈએ કે આ સાયનોબેક્ટેરિયા છે કયા કયા પ્રકારે હોય તો સાયનોબેક્ટેરિયા કયા કયા પ્રકારે હોય તો કે એક કોષીય હોય આપણે જોઈએ અહીંયા કે સાયનોબેક્ટેરિયા છે કાં તો કેવા હોય એક કોષીય હોય અથવા કયા સ્વરૂપે હોય
वसाहती स्वरूपे हो के तंतुमय स्वरूपे हो। तो आप जो कि साइनोबैक्टेरिया है ये क्या होके कारण के एक कोशीय होके अथवा तो कई रीते वसवाट करे वसाहती स्वरूपे अथवा तो तंतुमय स्वरूपे। तो कई रीते तो जम के वसाहती स्वरूपे एटले तो आ रीतना जो साइनोबैक्टेरिया गोठवायेला हो अपने जुए बेक्टेरिया है आ रीते गोठवायेला हो बेक्टेरिया है आ रीतना गोड़ाकार समूह में गोठवायेला हो तो आने के स्वरूपे कहवाय तो आने कहवामां आवे छे वसाहती स्वरूपे। बराबर है आ रीतना जो बेक्टेरिया गोठवायेला हो तो कहवाय वसाहती स्वरूपे। हवे तमने खबर पड़ी जावी जोईए कि साइनोबैक्टेरिया क्या स्वरूपे हो तो एक कोशीय हो अथवा क्या स्वरूपे हो तो वसाहती स्वरूपे हो अथवा बीजू क्या स्वरूपे हो तो तंतुमय स्वरूपे। तो आ रीतना बेक्टेरिया गोठवायेला हो आ रीतना बेक्टेरिया गोठवायेला हो तो आ रीतना जरा गोठवाय के स्वरूप में कहवाय तो तंतुमय स्वरूपे। तो आप जुं कि साइनोबैक्टेरिया है एक कोशीय हो अथवा तो कहवा हो तो वसाहती स्वरूपे गोठवायेला हो तंतुमय स्वरूपे गोठवायेला हो तो वसाहती स्वरूपे आए खबर पड़ जाए आ रीतना गोठवायेला हो। बीजू आप जुए कि जयरे साइनोबैक्टेरिया है वसाहती फरते जिलेटिन द्रव्य आवरण आलू हो बराबर है शू आलू हो वसाहती फरते जिलेटिन द्रव्य नु आवरण आलू हो तो आप जुए कहीं आवरण दौरी आ रीतना बराबर है। तो आप लखी साइनोबैक्टेरिया ने फरते जो वसाहती स्वरूपे हे तेना फरते क्यू द्रव्य नु आवरण हे तो के जिलेटिन द्रव्य नु आवरण हो आवरण केव हो तो के आवरण है एकदम चिकाशयुक्त होम के विद्यार्थी मित्रों आप जुए कि घनी वक्त ज्या झरतु पानी हो बराबर है कि जे शू हो तो के सतत पानी घसारो हो पानी केव वेहतु पानी हो वेहता पानी पर तब जोशो कि घनी वक्त तमने लीला रंगना परपोटा जेवी रचना जोवा मळशे सेवाड़ स्वरूपे लीला लीला रंगना शू जोवा मळशे गोल 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 परपोटा जोवा मळशे ई परपोटा जोवा मळे जेने आपणे शू कहीए छीए बल्ब बराबर छे। तमे जोता होय के ज्या पानी सतत वहेतु होय त्या कोई पत्थर पर आप जोशु कि आ रीतना शू गोठवायेलो लीला लीला परपोटा गोठवायेलो नजीक नजीक ये लीला लीला परपोटा उपसेला देखाय छे समूह में एना फरते शू आवेलू होय तो के आ जिलेटिन द्रव्य आवेलू होय शू आवेलू होय जिलेटिन द्रव्य। अने आ जे जिलेटिन द्रव्य आवेलू छे ते जिलेटिन द्रव्य केवू होय तो के एकदम चिकाशयुक्त होय चिकाशयुक्त होय एटले परिणाम शू थाय जो तमारो पग एनी उपर आवे तो तमारो पग शू थाय लपसी जाय बराबर पग तमारो शू थाय लपसी जाय कारण के एना फरते केनू द्रव्य छे तो के जिलेटिन नू द्रव्य आवेलू छे। बीजू विद्यार्थी मित्रों आपने खबर न पड़ती हुई तो आप बधाए गुलाब जांबू जो अपने भावे पण खरा हवे गुलाब जांबू छे एने तमे दबावशो एटले एना फळमांथी रस निकळशे चासणी निकळशे एटले फरती बाजू शू शेनू आवरण थई जशे गुलाब जांबूना फरते चासणीनू आवरण थई जशे। गुलाब जांबूने तमे आम दबावशो एटले फरती बाजू केनू आवरण थई जशे चासणीनू आवरण थई जशे। तो ए चिकाशयुक्त होय के नहीं एवी रीते आ वसाहती स्वरूपे जे सजीवो गोठवायेला एना फरते शू आवेलू होय जिलेटिन द्रव्यनू आवरण आवेलू होय जे चिकाशयुक्त होय। साइनोबैक्टेरिया जलज एटले के खारा ने मीठा पानी में स्थलजलील छे साइनोबैक्टेरिया शू छे आपणे जोईए साइनोबैक्टेरिया जलज छे क्या जोवा मळे खारा अने मीठा पानी में अने ए उपरांत केवी छे तो के स्थलजलील छे। तो साइनोबैक्टेरिया क्या जोवा मळे तो पहला तो जलज छे एटले के खारा पानी में मीठा पानी में पण जोवा मळे अने बीजी केवी लील छे तो के स्थळज लील तरीके जोवा मळे छे। एना पछी वात करीए आपणे तो के आपणे जोईए के केटलाक सजीवो एवा छे के वातावरणनुं नाइट्रोजननुं स्थापन करवा माटे विशिष्ट प्रकारना शुं धरावे के अभिकोषो विशिष्ट प्रकारना कोषो धरावे। तो आपणे जोईए तो विद्यार्थी मित्रों आपने खबर है पहला तो कि वातावरण की अंदर जो नाइट्रोजन है क्या स्वरूपे हो तो एन टू स्वरूपे वातावरण की अंदर नाइट्रोजन क्या स्वरूपे हो एन टू स्वरूपे आनी मात्रा पण वधारे छे जो सौथी वधु वातावरण में हो तो नाइट्रोजन लगभग 72% हो
तो आप जो कि आटल बड़ो वातावरण अंदर नाइट्रोजन है पर क्य वनस्पति वातावरण में एन टू स्वरूपे सीधे सीधे कोई दिवस शू न कर सके नाइट्रोजन ने शोषी सके नही। एट्ला जो विद्यार्थी मित्रों जमीन अंदर तब जो तो जमीन अंदर जे बेक्टेरिया होय बेक्टेरिया हमेशा एटले के एन टू नाइट्रोजन छे नाइट्रोजन नु प्रमाण केवु होय ओछू ज होय एटले तमे जो खातर नाखे जेथी शू पड़े वनस्पति ने नाइट्रोजन मळी जाय। वातावरण नी अंदर पुष्कळ छे केटलो छे 72% जेवु नाइट्रोजन छे 72% जेवु वातावरण नी अंदर छे छतां पण एनो सीधो सीधो उपयोग वनस्पति करी शकती नथी। एटला माटे आ पेला नाइट्रोजन नु शू थे क्षार स्वरूपे ते स्थापन थाय अने पछी एनु शोषण थाय पण अमुक बेक्टेरिया एवा छे के जे वातावरण नो नाइट्रोजन नो सीधे सीधे शोषण कर लिए। विशिष्ट प्रकार ना बेक्टेरिया कही है तो आपने लखीए केटलाक सजीवो वातावरण ना नाइट्रोजन नो वातावरण ना नाइट्रोजन नो सीधे शोषण करे छे। કેટલાક સજીવો એવા પણ છે કે જે વાતાવરણની અંદર જે નાઇટ્રોજન છે નાઇટ્રોજનનું સીધે સીધું શોષણ કરી લે અને આ સીધું શોષણ કરી શકે વાતાવરણમાં નાઇટ્રોજનનું એનું કારણ શું? કારણ કે એમાં વિશિષ્ટ પ્રકારના કોષો આવ્યા હોય વિશિષ્ટ પ્રકારના કોષો આવેલા હોય અને આ વિશિષ્ટ પ્રકારના કોષો ક્યાં तो के आ विशिष्ट प्रकार ना कोषो छे तेने नाम आपवामां आव्युं छे अभिकोषो अभिकोषो केवा कोषो अभिकोषो अने आ अभिकोषो ने बीजो कहेवामां आवे छे हिट्रोसिस्ट कहे छे। बीजुं शुं कहेवामां आवे तो के हिट्रोसिस्ट तो जो केटलाक सजीव एवा छे मोटा भागना सजीव छे वातावरणना नाइट्रोजननुं शोषण करी शकता नथी પણ અમુક સજીવ એવા છે બેક્ટેરિયા એવા છે કે જે વાતાવરણના નાઇટ્રોજનનું સીધે સીધું શોષણ કરી શકે અને સીધે સીધું શોષણ કરી શકે એનું કારણ છે એ કે એમાં વિશિષ્ટ પ્રકારના કોષો આવ્યા છે એનું નામ છે અભિકોષો બરાબર। દાખલા તરીકે આપણે જોઈએ આકૃતિ દોરી એટલે આપણે ખ્યાલ આવે जेम के आपणे तंतुमय साइनोबेक्टेरिया दोर्यो एमां तमे जोई शको छो वच्चे वच्चे आवा विशिष्ट प्रकारना कोषो आव्या छे। आ विशिष्ट प्रकारना कोषो छे आ कोषोने केवा कोषो कहेवामां आवे तो के अभिकोषो केवा कोषो कहेवामां आवे अभिकोषो अने एने बीजुं शुं कहेवाय तो के हिट्रोसिस्ट बीजुं नाम शुं छे तो के हिट्रोसिस्ट। आ विशिष्ट प्रकारना कोषो छे के जे वातावरणना नाइट्रोजननु सीधे सीधे शोषण करे छे अने आ आपणे दोर्युं छे ते शुं छे तो के तंतुमय क्यो प्रकार छे एनो साइनोबेक्टेरियानो तंतुमय प्रकार छे अने ए छे नोस्टोक। क्यो बेक्टेरिया छे? नोस्टोक जे वातावरणना एन टू नु सीधे सीधे शोषण करी शके छे। बीजुं पण उदाहरण छे કે જે વાતાવરણના નાઇટ્રોજનનું સીધે સીધું શોષણ કરી શકે બીજું ઉદાહરણ છે એનું એનાબીના। તો આપણે એમ પૂછે કે એવા કયા બેક્ટેરિયા છે અથવા એવા કયા સજીવ છે કે જે વાતાવરણના નાઇટ્રોજનનું સીધે સીધું શોષણ કરી શકે છે તો એવા બે જ છે। આવું નીટ માટે પણ આપણે મગજમાં રાખવાનું ક્યા છે તો કે એવા બે ક્યા ક્યા નોસ્ટોક અને એનાબીના। નોસ્ટોક અને એનાબીના એવા છે કે જે વાતાવરણના નાઇટ્રોજનનું શું કરે છે તો કે સીધે સીધું શોષણ કરી શકે અને કદાચ આપણે પૂછે કે આ જે બેક્ટેરિયા છે તંતુમય સ્વરૂપે છે એ નોસ્ટોક અને એનાબીના છે એ વાતાવરણના નાઇટ્રોજનનું સીધે સીધું શોષણ કરી શકે એના માટે કયા કોષો જવાબદાર છે તો કે અભિકોષો અથવા તો એને શું કહેવાય હિટ્રોસિસ્ટ કોષો તરીકે તેને ઓળખવામાં આવે છે। અને બીજું કે આ જે બેક્ટેરિયા છે એના ફરતે એક મ્યુસિલેઝનું આવરણ આવેલું હોય ચિકાસયુક્ત આવરણ એટલે કે ચિકાસયુક્ત રસાયણ આવેલું હોય કયું આવરણ છે મ્યુસિલેઝ
क्यों आवरण है म्यूसिलेज आवरण आलू। तो विद्यार्थी मित्र आ आपणे वात करी केनी वात करी तो के यू बेक्टेरिया में क्या प्रकाश संश्लेषी बेक्टेरिया एवं लगे तो स्क्रीनशॉट पाड़ी लो। हवे आपणे एना पछी जोईए बीजो प्रकार क्यों प्रकार है तो के रसायन संश्लेषी बेक्टेरिया बीजो प्रकार जो रसायन संश्लेषी बेक्टेरिया। तो रसायन संश्लेषी बेक्टेरिया क्या है तो पहला तो स्वयंपोषी बेक्टेरिया ए विविध कार्बनिक पदार्थों शु शोषण करे तो के विविध कार्बनिक पदार्थों आपणे जोईए तो के विविध कार्बनिक पदार्थों क्या विविध कार्बनिक पदार्थों शोषण करे तो के आपणे जोईए जेम के नाइट्रेट एनओ टू माइनस पछी नाइट्राइड तो एनओ थ्री से माइनस बराबर छे पछी क्यू तो के एमोनिया। आ शू छे के विविध अकार्बनिक छे क्षार छे पदार्थो छे कार्बनिक पदार्थो के जे अकार्बनिक पदार्थो सॉरी आपणे कार्बनिक केवा पण केवा केला अकार्बनिक पदार्थो बराबर छे विविध अकार्बनिक पदार्थों शू करे छे श्वसन करीने रसायन संश्लेषी बेक्टेरिया छे ते जीवे छे। हवे आ अकार्बनिक पदार्थो छे एनु शू करे तो के आ अकार्बनिक पदार्थों ते ऑक्सीडेशन करशे कई प्रक्रिया करे तो के ऑक्सीडेशन नी प्रक्रिया करे अने ऑक्सीडेशन नी प्रक्रिया द्वारा ते शू उत्पन्न करशे एटीपी शक्ति। आपने खबर छे ऊर्जा नु चलन चेप्टर नंबर 9 मां आवी गयुं छे एडिनोसाइन ट्राइफॉस्फेट तेने शू करे छे शोषण करे छे। तो रसायन संश्लेषी बेक्टेरिया शू करे तो विविध अकार्बनिक पदार्थों शोषण करे क्या छे तो के नाइट्रेट एनओ टू माइनस नाइट्राइड एनओ थ्री माइनस अने एमोनिया तेने शू करे तो के ऑक्सीडेशन करीने शू उत्पन्न करे छे तेमांथी एटीपी छे ते उत्पन्न करे छे। तो एना माटे बीजू आपणे जोईए तो अमुक जे नाइट्रोजन फॉस्फरस लोह सल्फर जेवा पोषक द्रव्यनું पुनः चक्र करे छे पोषक द्रव्यનું શું કરે છે पुनः चक्रियकरण। तो पुनः चक्रियकरण એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો સમજાવો માનો કે કોઈ પણ પર્ણ છે વનસ્પતિની અંદર પર્ણ છે એ પર્ણ છે કઈ પ્રક્રિયા કરે તો કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે આપણે બધા પરિચિત છીએ। આ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરશે પછી તો કે જેવી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા પૂરી થઈ જશે એવું પછી તે ખોરાક બનાવી લેશે અને ખોરાક બનાવી લે પછી શું થાય કે માનો કે પર્ણ છે હવે ક્યાં કરી ગયું નીચે ખરી ગયું વૃક્ષથી કેવું પડી ગયું નીચે પડી ગયું વૃક્ષથી નીચે પડી જશે એટલે હવે મૃત પદાર્થ થઈ ગયો પરિણામે બેક્ટેરિયા છે એનું વિઘટન કરે શું કરે બેક્ટેરિયા છે એનું શું કરે વિઘટન કરે એટલે એમાંથી કાર્બન કાર્બન હશે ગ્લુકોઝના અણુ બન્યા હોય આપણે ખબર છે કાર્બન કાર્બન લઈ લેશે બાકી જે અકાર્બનિક પદાર્થો છે જેમ કે સલ્ફર વગેરે કેલ્શિયમ વગેરે એ બધા ક્યાં છોડી દેશે જમીનની અંદર છોડી દેશે કાર્બન કાર્બન બેક્ટેરિયા લઈ લેશે અને બાકી અકાર્બનિક પદાર્થો બધા ક્યાં છોડી દેશે તો કે જમીનની અંદર છોડી દેશે હવે જમીનની અંદર છોડ્યા પછી તો કે જમીનની અંદર છોડશે એટલે આપણે ખબર છે વનસ્પતિ શું કરે કે પાણીનું મૂળ દ્વારા શોષણ કરે હવે જ્યારે વનસ્પતિ પાણીનું મૂળ દ્વારા શોષણ કરે તો પાણીની સાથે આવા ખનિજ તત્વો જેમ કે ફોસ્ફરસ પછી બીજું ક્યાં આપ્યું છે તો કે નાઇટ્રોજન લોહ સલ્ફર વગેરે જેવા પોષક દ્રવ્યો છે ફરી પાછા પાણી દ્વારા ક્યાં જાય વનસ્પતિની અંદર આ બધે પોષક દ્રવ્યનો ઉપયોગ કરીને વનસ્પતિ પાછી કઈ પ્રક્રિયા કરે તો કે વરી પાછું પ્રકાશ સંશ્લેષણ કરે વરી પર્ણ જેવા ભાગો છે એ શું કરે ખોરાક તૈયાર કરે વરી માનો કે પાછું ખરી જાય વરી ખરે એટલે એમાંથી કાર્બન કાર્બન લઈ લે અકાર્બનિક પદાર્થો કહેવાય છે જમીનમાં જમીનમાંથી વરી પાછું શોષાય એટલે આવી પ્રક્રિયા શું કહેવાય પુનઃ ચક્રીયકરણ કહેવામાં આવે છે। હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે વિષમપોષી બેક્ટેરિયા ક્યાં જોવાના છે રસાયણ સંશ્લેષી આપણે જોઈ લીધા હવે આપણે વાત કરી ક્યાં બેક્ટેરિયાની તો કે વિષમપોષી બેક્ટેરિયા કેવા બેક્ટેરિયાની વાત કરવાની છે વિષમપોષી તો વિષમપોષી કે પરપોષી કુદરતમાં વિપુલ પ્રમાણમાં જોવા મળે અને એમાંથી મોટા ભાગના કેવા છે તો કે વિઘટકો છે મોટા ભાગના કેવા છે વિઘટકો છે તો જેમ કે આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ એમાં કે વિઘટકો એટલે આપણે સમજી ગયા હમણાં જ મેં તમને ઉદાહરણ આપ્યું કે જે
બેક્ટેરિયા જે પરણ છે અથવા તો જેમ કે કોઈ રસ્તા ઉપર આપણે જતા હોય તો ઘણીવાર આપણે જોતા હોય કે મરેલું કૂતરું જોઈએ. મરેલું કૂતરું જોઈએ એટલે તમે જો થોડાક દિવસ જશે તો મરેલું કૂતરું છે વિખાવા માંડશે, ધીમે 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 કરતું ત્યાંથી શું થઈ જશે, નાશ થઈ જશે. 10 દિવસ પછી જાઓ તો અહીંયા તમને કાંઈ ન મળે. તો આવું કારણ શું? કારણ કે બેક્ટેરિયા છે એનું શું કરી નાખે, વિઘટન કરી નાખે, તો એમાંથી પોષણ મેળવે. તો કેવા બેક્ટેરિયા જોવાના છે? વિષમપોષી. તો પહેલા તો ઉપયોગી બેક્ટેરિયા ક્યાં ક્યાં છે? વિષમપોષીમાં કેવા ઉપયોગી બેક્ટેરિયા? તો આપણે જોઈએ, ખબર જ છે દૂધમાંથી દહીં બનાવવા. શું બને છે? દૂધમાંથી દહીં બનાવવા. તો દૂધમાંથી દહીં બનાવવા માટે બેક્ટેરિયા જવાબદાર છે. ક્યાં છે? એલએબી, લેક્ટિક એસિડ બેક્ટેરિયા. ક્યાં બેક્ટેરિયા? તો કે લેક્ટિક એસિડ બેક્ટેરિયા. તો દૂધમાંથી દહીં બનાવવા માટે તો આ ઉપયોગી બેક્ટેરિયા છે. આપણે જોતા જઈએ, આપણા મમ્મી છે એ દૂધની અંદર છાશનું થોડુંક ટીપું નાખે, મેરવણ નાખે. એ છાશની અંદર ક્યાં બેક્ટેરિયા હોય? તો કે એલએબી, લેક્ટિક એસિડ બેક્ટેરિયા હોય. અને આ લેક્ટિક એસિડ બેક્ટેરિયા શું કરે? દૂધમાં જાય એટલે એકમાંથી બે, બેમાંથી ચાર એમ સંખ્યા વધતી જાય અને પરિણામે શું બનાવી નાખે? દૂધમાંથી દહીં બનાવે. બીજું આપણે જોઈએ તો કે પ્રતિજૈવિક દ્રવ્યો. ઉપયોગી તરીકે, પ્રતિજૈવિક દ્રવ્યો તરીકે. પ્રતિજૈવિક દ્રવ્ય એટલે કે એન્ટીબોડી. કેની વાત કરી છે? તો કે એન્ટીબોડી. શું બનાવવા માટે? એન્ટીબોડી બનાવવા માટે. પ્રતિજૈવિક દ્રવ્ય એટલે આપણે ખબર હોય શું હોય. એક્ઝામ્પલ તરીકે લઈએ કે આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ આપણા શરીરની અંદર રોગકારક હોય તો રોગકારક હોય એનો નાશ કરતો જે પ્રોટીન છે એને શું કહેવાય? એન્ટીબોડી. શું કહેવાય? એન્ટીબોડી. અથવા તો આપણે જોતા દવા સ્વરૂપે આપણે લેતા હોય, દવાઓ ટેબ્લેટો લેતા હોય એમાં એન્ટીબોડી હોય. એન્ટીબોડી એટલે આપણે ખબર જ હોવી જોઈએ કે રોગકારકોનો નાશ કરે. તો અમુક બેક્ટેરિયા છે એમાંથી શું બનાવવામાં આવે છે? એન્ટીબોડીનું પણ નિર્માણ કરવામાં આવે છે. તો એ ઉપરાંત જેમ કે સિંબીકણની વનસ્પતિમાં નાઇટ્રોજનનું સ્થાપન કરવા માટે. કઈ વનસ્પતિમાં? તો કે સિંબીકણની વનસ્પતિમાં. કઈ પ્રક્રિયા કરવા માટે? નાઇટ્રોજનનું શું કરવા છે? સ્થાપન કરવા માટે. તો સિંબીકુળની વનસ્પતિ છે એમાં શું કરવામાં આવે? નાઇટ્રોજનનું સ્થાપન કરવા માટે. એક્ઝામ્પલ તરીકે લઉં સિંબીકુળની વનસ્પતિ, દાખલા તરીકે આપણે બધા માંડવી જોઈ છે, માંડવીનો છોડ આપણે જોયો જોઈએ. તો માંડવીના છોડમાં તમે જો એનું મૂળ જોશો, આ રીતના એનું મૂળ જોશો તો મૂળમાં તમને આવી ગાંઠો જેવી રચના જોવા મળશે. મૂળમાં શું જોવા મળશે? આવી ગાંઠો જોવા મળશે. આ જે ગાંઠ જોવા મળે એને ગંડિકા કહેવાય. શું કહેવાય? મૂળ ગંડિકા. ગાંઠ જોવા મળે એને શું કહેવાય? મૂળ ગંડિકા. અને આ મૂળ ગંડિકા છે એની અંદર શું હોય? તો કે આની અંદર હોય બેક્ટેરિયા. ક્યાં બેક્ટેરિયા હોય? તો કે રાઇઝોબિયમ બેક્ટેરિયા. લખી નાખજો, રાઇઝોબિયમ બેક્ટેરિયા. ક્યાં બેક્ટેરિયા? રાઇઝોબિયમ બેક્ટેરિયા. અને આ રાઇઝોબિયમ બેક્ટેરિયા શું કામ કરે? તો કે આપણે જોઈએ કે આ રાઇઝોબિયમ બેક્ટેરિયા એવા છે કે વાતાવરણના સીધે સીધું નાઇટ્રોજનનું શું કરી લઈએ? શોષણ કરી લઈએ. વાતાવરણના નાઇટ્રોજનનું સીધે સીધું શું કરે છે? શોષણ કરી શકે છે. કારણ કે વનસ્પતિ છે એને નાઇટ્રોજનની જરૂર વધારે હોય પણ વાતાવરણનો નાઇટ્રોજન સીધે સીધો શોષી શકે નહીં. ત્યારે ક્યાં બેક્ટેરિયા? રાઇઝોબિયમ બેક્ટેરિયા વાતાવરણનો જે નાઇટ્રોજન છે શોષી લેશે અને વનસ્પતિને આપશે. એટલા માટે આ રાઇઝોબિયમ બેક્ટેરિયા છે શું કરે? સીધે સીધું નાઇટ્રોજનનું સ્થાપન કરવા માટે જવાબદાર છે. તો બીજું કયું છે? તો એ કેવું જીવન જીવે? તો કે સહજીવી જીવન જીવે. સહજીવી એટલે શું? કેવું જીવન જીવે? સહજીવી. સહજીવીનો મતલબ ખબર હોવી જોઈએ. કઈ રીતના? કે બંને એકબીજાને મદદરૂપ થાય. કઈ રીતે? કે રાઇઝોબિયમ બેક્ટેરિયા છે એ વનસ્પતિને શું પૂરું પાડી દેશે વાતાવરણમાંથી? નાઇટ્રોજન. તો વનસ્પતિને નાઇટ્રોજન મેળવો એટલે વનસ્પતિને ફાયદો થયો. વનસ્પતિ નાઇટ્રોજનનો ઉપયોગ કરીને ખોરાક બનાવશે અને એ ખોરાક કેને આપશે? તો કે રાઇઝોબિયમ બેક્ટેરિયાને. તો બેયને ફાયદો થયો, વનસ્પતિને નાઇટ્રોજન મળી ગયો અને રાઇઝોબિયમ બેક્ટેરિયાને ખોરાક મળી ગયો. આવા જીવનને કેવું જીવન કહેવાય? સહજીવન તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે જોઈએ કે કેટલાક એવા પણ છે કે જે કેવા છે? રોગકારકો તરીકે કાર્ય કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે રોગકારકો વિશે જે જોવાનું છે એ નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈએ. આ લેક્ચરની અંદર માત્ર આપણે જોયું કે બેક્ટેરિયા છે કયા કયા પ્રકારના હોય. તો કે યુ બેક્ટેરિયા છે પ્રકાશ સંશ્લેષી હોય, રસાયણ સંશ્લેષી હોય અને બીજા કેવા હોય? વિષમપોષી હોય. વિષમપોષીમાં આપણે કેવા બેક્ટેરિયા જોઈ લીધા છે? ઉપયોગી બેક્ટેરિયા જોયા છે.
नेक्स्ट लेक्चर अंदर आप अभ्यास करशू रोगकारकों विषय अभ्यास करशू। ओके विद्यार्थी मित्रों, थैंक यू, हेव ए नाइस डे।